ओके तो बे एमसीक्यू अब अन्य एमसीक्यू सरस એમાં આ એમસીક્યુ જોઈએ તો એક બહિર્ગુણ સપાટી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે અલગ અંતર પાડે છે વક્રી કોણના અનુક્રમે 1 અને 1.5 જો પહેલું માધ્યમ 1 હોય પહેલું માધ્યમ 1 હોય ત્યારે શોર્ટ લીક જોઈ લો f is equal to nr upon n minus 1 f as it is n ની વેલ્યુ છેલ્લી લેવાની 1.5 r એટલે વક્ર તત્રિજ્યા કેલી છે 25 n - 1 એટલે 1.5 - 1 બાદબાકી કરો તો 0.5 થાય તો ગણતરી કરતા આપણને f = 75 m પણ ભાર રકમમાં પાવર શબ્દાય તો પાવર = 1/n તો p = 1 ભાગ્યા 75 સેન્ટીમીટરનું મીટરમાં એટલે 100 ઉપર તો કેસે કરો 100 ભાગ્યા 75 તો તમને ગણતરી કરતા મળશે 1.3 ડાયોપ્ટર એટલે જવાબ આવશે 1.3 અને પછીનો એમસીક્યુ છે એમાં જાડાઈ તો જો જાડાઈ એટલે t 3 સેન્ટીમીટર વક્રી કોણાંક n 2 ચોસલા પર લંબ રૂપે કેટલા કોણે આપાત થાય છે 30 ડિગ્રી તો થીટા 2 પેલા શોધવો પડે તેની માટે સ્નેલનો નિયમ શું હતો સ્નેલનો નિયમ n1 sin થીટા 1 is equal to n2 sin થીટા 2 n1 એટલે હવાનો માધ્યમ એટલે 1 sin કેટલા કોણે આપાત થાય છે 30 ડિગ્રી n2 એટલે 2 sin થીટા 2 ચલો sin 30 એટલે 1/2 થાય આ 2 આયા તો 1/2 1/2 એટલે 1/4 sin થીટા 2 આની પરથી થીટા મળી જાય તો માટે થીટા 2 = 14.5 ડિગ્રી ખાસ સમજો કેમ તો રકમનો મારે લેટરલ શિફ્ટ શોધવાની છે તો લેટરલ શિફ્ટ નો મીનિંગ શું થાય તો સૂત્ર આવું તો x = t cos થીટા 1 - થીટા 2 / sin થીટા 2 જ્યારે પરફેક્ટ સૂત્રની વાત કરીએ તો આ ઉલટે જાય લેટરલ શિફ્ટ x = t cos થીટા 1 - થીટા 2 સોરી x = t sin theta 1 - theta 2 / cos theta 2 ફરી વાર x = સૂત્ર ચલો ફરી એકવાર લખાવશો તો સૂત્ર ફરી એકવાર લખી દઈએ x = t sin theta 1 - sin theta 2 / cos theta 2 કિંમતો મૂકાઓ x as it is ચલો t ની વેલ્યુ 3 ગુણે 10 ની માઇનસ 2 cos થીટા 1 કેટલો છે 30 એમાંથી આટલો બાદ કરો તો મળશે 15.5 ડિગ્રી / cos 14.5 બધા તમે કેલ્સી જવાબ લાવશો તો ફાઇનલી તમારો આન્સર 0.835 તો આ તમારો ફાઇનલ આન્સર છે આ સાથે આ ચેપ્ટરના મોટા ભાગના બધા એમસીક્યુ આપણે સોલ્વ કરાયા એમાં લેટરલ શિફ્ટ યાદ રાખજો જોઈ લેવાનું